सर्वेभ्यः जय श्री कृष्ण। श्री सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती हूँ जगदीश दवे वीडियो लेक्चर अंदर आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों, बधा मजामा? मजामा जशो ने? तो आपणे जोईए आजना दिवसे आ वीडियो लेक्चर अंदर संस्कृत कक्षा 9 चेप्टर नंबर 6 सर्वम चारुतरे वसंते એટલે કે વસંત ઋતુમાં સઘળું સુહામણું હોય છે। વસંત ઋતુમાં સઘળું સુહામણું હોય છે। તો મિત્રો, આપણે આજના આ છઠ્ઠા લેક્ચરના આગલા પાર્ટની અંદર એટલે કે પહેલા પાર્ટની અંદર આપણે ભણી ગયા કે ભાઈ આપણે એની અંદર સંક્ષિપ્તમાં પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે એના વિશે જોયું, એના કવિ કોણ છે એના વિશે જોયું અને થોડી ઘણી એના વિશે માહિતી પણ આપણે પ્રાપ્ત કરી કાલિદાસ વિશે, હે ને। તો આપણે હવે કે આપણને એ ખબર પડી ગઈ કે જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે એ છઠ્ઠું ચેપ્ટર ઋતુ સંહાર નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, જે કાલિદાસે લખેલું છે। કાલિદાસે કુલ 7 કૃતિઓ લખેલી છે, એમાંથી ઋતુ સંહાર છે એ ખંડ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે કે ખંડ કાવ્ય તરીકે રચના કરેલી છે। અને ઋતુ સંહારના અમુક પદ્યો એટલે કે 5 શ્લોકો આપણે આ ચેપ્ટર નંબર 6 માં લેવામાં આવ્યા છે। અને આની અંદર કોની વાત કરવામાં આવી છે તો કે વસંત ઋતુની વાત કરવામાં આવી છે। આપણે એટલું જોઈ ગયા, કાલિદાસ વિશે થોડીક માહિતી જોઈ ગયા અને પહેલો શ્લોક જોઈ ગયા કે પહેલો શ્લોક એવો હતો કે ધ્રુમાસ પુષ્પા સલિલમ સપદમમ, એ શ્લોક આપણે આખે આખો જોયો। હવે એ સરસ મજાનો શ્લોક કે ભાઈ વસંત ઋતુ હોય તો વસંત ઋતુની અંદર કે બધા વૃક્ષો છે એ બધા એકદમ ફૂલોથી લચપચ હોય છે, પાણીની અંદર કમળ સરસ મજાની રીતે ખીલી ઉઠે છે, ત્યાર પછી સ્ત્રીઓ છે એકદમ કામનાઓ વાળી કે ઈચ્છાઓ વાળી બની જાય છે, અને પવન એકદમ સુગંધિત સુવાસ વાળો ફેલાતો હોય છે। શું કામે? તો કે પેલા જ કીધું કે ભાઈ વૃક્ષો છે ફૂલોથી એકદમ ફૂલો સરસ મજાના, વસંત ઋતુ છે એની અંદર તમને ખબર ને કે આપણે ઋતુના આપણે નિબંધ લખવામાં આવતા તો ગુજરાતીમાં આવે ને કે ભાઈ વસંત ઋતુ છે એ ઋતુઓનો રાજા કહેવાય, ઋતુઓનો રાજા કહેવાય કે વસંત ઋતુની અંદર બધા એકદમ ઝાડવાઓ વૃક્ષો બધા નવપલ્લિત થઈ જાય અને સરસ મજાના નવા નવા એની અંદર પર્ણ આવે, સરસ મજાના ફૂલો કેસુડાના ફૂલ ને વગેરે બધું એની અંદર આવે તો બધા ફૂલો ફળો અને ઝાડવાઓ એકદમ પ્રફુલ્લિત બની જાય છે, તો વસંત ઋતુ છે એ ઋતુઓનો રાજા કહેવાય છે। તો વસંત ઋતુની અંદર એકદમ એ પ્રકૃતિ છે એ સોળે કલાએ ખીલી ઉઠે છે આપણે એવું કહી શકીએ। તો એ જે પ્રકૃતિ ખીલી છે અને પ્રકૃતિનું વર્ણન આખે આખું વસંત ઋતુનું જે વર્ણન છે એ આ કાલિદાસે આ 5 શ્લોકમાંથી આપણને શીખવા માટે થઈ કે ભાઈ કઈ રીતે કોઈનું વર્ણન કરવું હોય તો કઈ રીતે કરાય, કોઈને ઉપમા આપવી હોય તો કઈ રીતે અપાય, કોઈને કોની સાથે સરખાવવા હોય તો કઈ રીતે સરખાવાય, એ બધું આપણે આ ચેપ્ટર માંથી શીખવાનું છે। તો પહેલો શ્લોક આપણે જોઈ ગયા, મેં કાલે વાત કરી હતી, કાલે મીન્સ કે આગલા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે ભાઈ કાલિદાસ કૃત જે 7 કૃતિઓ છે એમાં જે ઋતુ સંહાર નામનું જે ખંડ કાવ્ય છે એમાંથી આ કૃતિ લેવામાં આવી છે કાલિદાસ વિશે અને વસંત ઋતુ વિશે આપણે જોયું હતું। પણ એક પોઈન્ટ તમને વધારે હજી કહું આ ચેપ્ટરને લગતો કે આ ચેપ્ટર ની અંદર સૌથી વધારે વાત કરવામાં આવી હોય તો એ શૃંગાર રસ છે, જો એને લખ્યું છે શૃંગાર રસ। એટલે કે ભાઈ શૃંગાર રસ એટલે શું? તો કે ભાઈ 9 પ્રકારના રસો હોય છે, 9 પ્રકારના રસ હોય છે, એ બધા રસો હાસ્ય રસ છે, પછી વિભીષ કરુણ રૌદ્ર આવી રીતે એક શૃંગાર પણ રસ છે। તો શૃંગાર એટલે કે ભાઈ આખે આખું શણગાર અને એમાં ખાસ કરી અને જે સ્ત્રી હોય છે એ જયારે 16 શણગાર સજે, જયારે 16 શણગાર સજે ત્યારે કઈક એનું રૂપ કઈક આખું અલગ જ હોય છે। આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રીઓના 16 શણગાર હોય છે કે ભાઈ સ્ત્રી છે એ 16 શણગાર સજે ને ત્યારે જ પૂરેપૂરી સ્ત્રી કહેવાય છે। પણ હવે તો ઠીક છે, જવા દો, સમય અનુસાર બધું જતું ગયું, પરંતુ અમુક રહ્યા છે અમુક બરાબર છે, ચાલો જે કઈ હોય તે આપણે એમાં ડીપમાં નથી જવું, પરંતુ શૃંગાર રસ નું વર્ણન છે જબરજસ્ત વર્ણન અને કાલિદાસ જેવું તો ઉપમા કાલિદાસ્ય કે કાલિદાસ છે એ ઉપમાના કવિ છે
ઉપમા આપવામાં કાલિદાસ ને કોઈ પહોંચી શકે નહીં. અને બીજા તો પ્રકૃતિ પ્રેમી છે કાલિદાસ છે. તમને પ્રકૃતિનું વર્ણન કર્યું, મેં તમને કાલે કીધું કે વિજ્ઞાન શાકુંતલમ તમે વાંચો ને તો એની અંદર તો પ્રકૃતિને પાત્રો બનાવ્યા છે, પથ્થરો, વૃક્ષો, પાંદડાઓ, ડાળીઓ, ઘાસ, આ બધાને બોલાવ્યા છે, પાત્ર બનાવ્યા છે. આ એમાંથી આપણને શું શીખવાનું મળે, શું જ્ઞાન આપે, શું કહે છે, આપણે એને બચાવશું. આપણે અમુક સ્લોગનો વાંચતા હોય છે પણ એ પછી વાંચીને ઇગ્નોર કરી નાખતો, આપણે કેમ વોટ્સએપમાં મેસેજ આવીએ વાંચી લે, વાંચીએ ત્યાંથી વાહ વાહ ને પછી ફોરવર્ડ કરીને ડિલીટ મારી દે. જળ બચાવો, જીવન બચાવો, પ્રકૃતિને બચાવશો તો જ તમને પ્રકૃતિ બચાવશે, એ હકીકત છે. પરંતુ આપણે બસ ખાલી વાંચવા ખાતર વાંચીએ છીએ, એવું નથી સમજવાનું. તો આની અંદર શૃંગાર રસનું જબરજસ્ત વર્ણન છે આ ચેપ્ટરની અંદર. શૃંગાર એટલે કે શણગાર. જોઈએ આપણે શ્લોક નંબર 2. બધાય પહેલા તો આપણે ભાષાંતર ઉપર ધ્યાન આપશું, બરાબર છે, સોરી ઉચ્ચારણ ઉપર, કે ઉચ્ચારણ સરસ હોય તો જ આપણે વાંચી શકશું. જોઈએ આપણે વાપી જલાનામ મણી મેખલાનામ. બધાને ધ્યાન ટેક્સ્ટબુક ની અંદર વાપી જલાનામ મણી મેખલાનામ શશાંક ભાષામ પ્રમદા જનાનામ આમ્ર ધ્રુમાનામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. ફરીથી એક વખત, વાપી જલાનામ મણિ મેખલાનામ શશાંક ભાષામ પ્રમદા જનાનામ આમ્ર ધ્રુમાનામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. હવે વાંચતા આવડી ગયું આપણને, સરસ મજાનું ઉચ્ચારણ કરતા આવડી ગયું, તો એને રાગમાં ગાવું હોય તો કઈ રીતે ગવાય? તો બધા ટેક્સ્ટબુક ની અંદર તમારી પાસે ટેક્સ્ટબુક હશે જ, તો બધા ટેક્સ્ટબુક ની અંદર ધ્યાન આપી અને હું અહીંથી બોલું છું, મારો અવાજ તમને સંભળાય છે, તો અવાજ દ્વારા તમે મારી સાથે ગાવાની ટ્રાય કરજો કે આપણે રાગમાં ગાવું હોય તો કઈ રીતે ગાઈએ. જો બધા ટેક્સ્ટબુક ની અંદર નજર રાખો, વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષામ પ્રમદાજનાનામ આમ્ર ધ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. ફરીથી એક વખત, વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષામ પ્રમદાજનાનામ આમ્ર ધ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. બરાબર છે. તો આ રીતે આને રાગ ની અંદર ગાઈ શકાય, અલગ અલગ રાગ ની અંદર પણ ગાઈ શકાય, કે એક જ રાગમાં ગાવું એવું જરૂરી નથી. તો તમે કોઈ નવો રાગ શોધી શકો અને નવા રાગ ની અંદર પણ આને ગાઈ શકો. હવે આપણે એના જે શબ્દો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા શબ્દો મેં લખ્યા છે, આપણે જોઈ લઈએ એક વખત શબ્દ. કે અયમ વસંતઃ એટલે કે આ વસંત ઋતુ, દદાતિ એટલે કે આપે છે, વાપી જલાનામ એટલે કે કુવાઓના જળને, મણિ મેખલાનામ એટલે કે મણિઓના કંદોરા વાળી, શશાંક ભાષમ એટલે કે ચંદ્ર જેવી કાંતિ વાળી, પ્રમદા જનાનામ એટલે કે મહિલાઓના, કુસુમાનતાનામ એટલે કે ફૂલોથી નમેલા અથવા તો મોરથી લચી પડેલા, આમ્ર ધ્રુમાણામ એટલે કે આંબાના ઝાડને, અને સૌભાગ્યમ એટલે કે સૌંદર્યમ. બરાબર છે. હવે મેં અહીંયા લખ્યું છે અન્વય, મિત્રો અહીંયા લખ્યું છે અન્વય. અન્વય એટલે શું? તો કે ભાઈ જે શ્લોક હોય એને સહેલી ભાષામાં એની સંધિ છૂટી કરી અને વાક્ય રચના પ્રમાણે ગોઠવવામાં આવે એને અન્વય કહેવાય. શ્લોક છે અવળા વાપી જલાનામ મણિમેખલાનામ, એની સંધિ છૂટી પાડવાની, અને બીજા નંબરમાં કે એને વાક્ય રચના પ્રમાણે ગોઠવવાનો. મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ સંસ્કૃત છે એનું ભાષાંતર કઈ ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ થઈ એવું જરૂરી નથી. બધા શ્લોકમાં એવું ન હોય, અમુક શ્લોકમાં ક્યાંક છેલ્લેથી થતું હોય સ્ટાર્ટ, ક્યાંક વચ્ચેથી થતું હોય, ક્યાંક બીજી લીટીથી થતું હોય, તો એના માટે વાક્ય રચના જરૂરી છે. તો જોઈ લઈએ આપણે એનો બીજા શ્લોકનો અહીંયા આપણે અન્વય લખેલો છે, એટલો ઉપરનો અન્વય છે, આ બીજા શ્લોકનો અન્વય છે, આપણે જોઈ લઈએ એના વિશે. તો કે એનો અન્વય શું થાય? તો અયમ વસંતઃ વાપી જલાનામ મણિ મેખલાનામ શશાંક ભાષમ પ્રમદા જનાનામ કુસુમાનતાનામ આમ્ર ધ્રુમાનામ સૌભાગ્યમ દદાતિ. આ વાક્ય રચના છે. હવે આપણે અન્વય પ્રમાણે અર્થ કરતા જઈએ એટલે એકદમ સેલો, આ જે છે એમને તમે એનો અર્થ લખતા જાઓ એટલે સીધું ભાષાંતર થઈ ગયું, સીધું એનું ભાષાંતર થઈ ગયું. જોઈએ આપણે અન્વય પ્રમાણે.
તો શું લખવું અહીંયા? તો અયમ વસંત. હવે શરૂઆત ક્યાંથી સ્ટાર્ટ થાય આની? ભાષાંતર ની તો કઈ થી? જો અહીંથી અયમ આ મ છે, એમાંથી મ ખોડો થઈ જાય, સૌભાગ્યમ મ ખોડો થઈ જાય, એમાંથી નીકળે અયમ, અયમ વસંત અહીંયા એકડો આપી દે બરાબર. પછી શું કીધું? તો કે દદાતી અયમ વસંત બરાબર છે. અયમ વસંત એકડો આપીએ. શું કીધું? અયમ વસંત. અયમ વસંત એટલે કે આ વસંત ઋતુ. અયમ વસંત એટલે કે આ વસંત ઋતુ. શું કે છે? તો કે વાપી જલાનામ. શું કીધું અહીંયા? વાપી જલાનામ. વાપી જલાનામ એટલે કે શું? તો કે કુવાઓના જળ. વાવ, વાપી એટલે એનો અર્થ થાય વાવ. ઊંડો ગાળવામાં આવે, જમીનની અંદર ગાળવામાં આવે. એમાં અમુક વાવમાં તો પેલાના જમાનામાં તો પગથિયા હતા, કે ઊંડું પાણી ઉતરી જાય તો પગથિયાથી નીચે ઉતરી અને એમાંથી પાણી આપણે કામ લાગે એ વાવ. વાવ એટલે કે કુવો બરાબર છે. વાપી જલાનામ એટલે કે કુવાઓના જળને. વાપી જલાનામ એટલે કે કુવાઓના જળને. શું કુવાઓના જળને? બસ અહીં એટલું જ કીધું કે વાપી જલાનામ કુવાઓના જળને. શું? કુવાઓનો જળ છે તો એને શું? તો કે છેલ્લે આવશે. પછી શું કીધું? તો કે મણિ મેખલાનામ. જો શું કીધું? કુવાઓના જળને અયમ વસંત એટલે કે આ વસંત ઋતુ. કુવાઓના જળને મણિ મેખલાનામ. જો આ શું છે? વિશેષણ છે. આ શું છે? વિશેષણ. મણિ મેખલાનામ એટલે કે મણિઓના કંદોરા વાળી. મેખલા એટલે કે કંદોરો થાય, પણ કેવા કંદોરા? તો કે મણિવાળા. મણિવાળા કંદોરા ધારણ કરેલા. પછી શશાંક ભાષમ. હવે શશાંક એટલે શું થાય? શશાંક એટલે એનો અર્થ થાય ચંદ્ર. શશાંક એટલે કે ચંદ્ર. અને ભાષમ, ભાષમ નો અર્થ થાય તેજ, કાંતિ. શશાંક એટલે કે ચંદ્ર અને ભાષમ એટલે કે કાંતિ. આ પણ વિશેષણ છે. શું કીધું? શશાંક ભાષમ. તો કે મણિઓના કંદોરા ધારણ કરેલા અથવા શશાંક ભાષમ એટલે કે ચંદ્ર જેવી કાંતિ વાળી. શશાંક એટલે કે ચંદ્ર અને ભાષ એટલે કે કાંતિ એટલે કે તેજ. ચંદ્ર જેવી કાંતિ વાળી કોણ? તો કે પ્રમદા જનાનામ. પ્રમદા જનાનામ એટલે કે મહિલાઓ, સ્ત્રીઓ. સ્ત્રીઓને શું વિશેષણ આપ્યું? તો કે સ્ત્રીઓના કંદોરાઓને શું વિશેષણ આપ્યું? તો કે મણિ મેખલાના મણિઓના કંદોરા ધારણ કરેલા છે. અથવા તો અને કેવી લાગે છે? તો કે શશાંક ભાષમ, ચંદ્ર જેવી કાંતિ વાળી લાગે છે. શું કામ લાગે છે અને કઈ રીતે લાગે છે? તો આગળ જોઈએ. શું કીધું? તો કે કુસુમનાતાનામ એટલે કે કુસુમાનતાનામ. કુસુમાનતાનામ એટલે કે ફૂલોથી નમેલા. કુસુમ એટલે કે ફૂલ અને માનતાનામ એટલે કે નમેલા, ફૂલોથી નમેલા. કોણ નમેલા? તો કે આમ્રદ્રુમાણામ. આમ્રદ્રુમાણામ. આમ્ર એટલે કે આંબાનું આંબો. આમ્ર એટલે કે આંબો. ધ્રુમા પેલો શબ્દ આવ્યો હતો ને પેલા શ્લોક નો, કે ધ્રુમા સપુષ્પાહા. ધ્રુમા એટલે શું થાય? તો કે વૃક્ષ. આમ્ર એટલે કે આંબાનું ધ્રુમાનામ એટલે કે વૃક્ષો. બહુવચન છે આંબાના વૃક્ષો. કુસુમાનતાનામ એટલે કે ફૂલોથી નમેલા. આંબામાં આવે ને શું કહેવાય? ફૂલ આવે ને શું કહેવાય? મોર. એટલે કે આંબાના વૃક્ષો છે એ કેવા થઈ જાય? તો કે મોર થી આખે આખા લચી જાય, નીચે લચેલા. તો શું લખ્યું? મોર થી લચી પડેલા એટલે કે એકદમ ફૂલ મોર એમાં આવી ગયો. ઘણા બધા એના ગણા ગણા એની વિના વિના એની વસંત ઋતુ ની અંદર આંબામાં મોર આવે ને બરાબર છે. એ મોર કયો? તો કે ઓલો બોલે નહીં, પણ જે ફૂલ છે અહીં ફૂલને આંબામાં જે ફૂલ લાગે ને એને મોર કહેવાય બરાબર છે. તો એ કુસુમાનતાનામ એટલે કે ફૂલોથી અથવા તો આંબાઓમાં મોરથી રચેલા. આમ્રદ્રુમાણામ એટલે કે આંબાઓના વૃક્ષોને શું કરે છે? તો કે સૌભાગ્યમ દદાતિ જણે છે. શું કીધું છે? તો કે સૌભાગ્યમ દદાતિ. શું આપે છે? સૌભાગ્ય એટલે સૌંદર્ય આપે છે. સમજાવવાનો અર્થ જો ફરીથી એક વખત. અયમ વસંત, આ વસંત ઋતુ. કુવાઓના જળને. પછી મણિઓના કંદોરા ધારણ કરેલી. ચંદ્ર જેવી કાંતિ વાળી સ્ત્રીઓને, મહિલાઓને. તથા આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ એટલે કે આંબાના વૃક્ષોને. મોરથી લચી પડેલા આંબાઓના વૃક્ષોને સૌભાગ્યમ દદાતિ એટલે કે સૌંદર્ય આપે છે. દદાતિ એટલે કે આપે છે. શું કે છે? દદાતિ એટલે કે સૌભાગ્ય આપે છે, સૌંદર્ય આપે છે. સૌભાગ્ય સુંદરતા, સૌંદર્ય આપે. વસંત ઋતુ શું આપે છે? તો કોને કોને શું આપે છે, કોણ કેવું લાગે છે એનું વર્ણન આપે આપ્યું છે. ફરીથી એક વખત અર્થ બોલું છું, નોટ કરી લેજો. કે ભાઈ અયમ વસંત, આ વસંત ઋતુ. વાપી જલાનામ એટલે કે કુવાઓના પાણીઓને. મણિ
ને મણીના મણીના કંદોરા ધારણ કરનારી અને ચંદ્ર જેવી કાંતિ વાળી સ્ત્રીઓને તથા ફૂલથી લચી પડેલા અથવા તો મોરથી લચી પડેલા આંબાના ઝાડવાઓને સૌંદર્યમ દદા સૌભાગ્યમ દદાતી એટલે કે સૌંદર્ય પ્રદાન કરે છે. બસ આનો એટલો જ અર્થ. હજી એક વખત કે ભાઈ આ વસંત ઋતુ કુવાઓના જળને મણીઓના કંદોરા ધારણ કરેલી અને ચંદ્ર જેવી કાંતિ વાળી સ્ત્રીઓને પછી ફૂલોથી રચી પડેલા મોરથી લચી પડેલા આંબાના ઝાડવાઓને સૌભાગ્ય એટલે કે સૌંદર્યમ દદાતી સૌંદર્ય આપે છે, સુંદરતા આપે છે. આ વસંત ઋતુની અંદર જો સ્ત્રી છે એને કેવી દીધી તો કે કેવી દેખાય છે તો કે ચંદ્ર જેવી કાંતિ વાળી દેખાય છે, એકદમ એનું મન પ્રફુલ્લિત હોય છે. અને મણિ મેખલા નામ જે કંદોરો કેળે પહેરવાનો કંદોરો આવે ને એ મણિ મેખલા એટલે કે મણિઓના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓ બરાબર છે. અને કુવાઓના જળને અને આમ્રદ્રુમાણામ એટલે કે આંબાઓના વૃક્ષો જે મોરથી રચેલા પચેલા છે એકદમ ફૂલ એની અંદર નમી ગયેલા છે એટલા બધા મોર આવેલા છે એ બધાને સૌભાગ્યમ દદાતી એટલે કે શું આપે છે તો કે એને બધાને સુંદરતા આપે છે. કોણ આપે છે તો કે વસંત ઋતુ. શું કામે તો કે વસંત ઋતુની અંદર આવા બધા શણગારો સજેલા હોય છે. વસંત ઋતુની અંદર જે કઈ હોય ને એની કિંમત બહુ સરસ મજાની હોય છે, સારી હોય છે, વધારે હોય છે એટલા માટે થઈ અને વસંત ઋતુમાં વર્ણન કરેલું છે. જોઈએ શ્લોક નંબર 3 મિત્રો, એમાં શું કીધું. પેલા આપણે શ્લોક નંબર 3 ની અંદર આપણે એનો ઉચ્ચારણ કરી લે જોઈએ. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલેશ્વ કેશ્વ શોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાહ પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ. બરાબર છે, ફરીથી એક વખત એનું ઉચ્ચારણ. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલેશ્વ કેશ્વ શોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાહ પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ. જોઈએ ને રાગમાં કઈ રીતે ગવાય તો કે કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલેશ્વ કેશ્વ શોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાહ પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ. બરાબર છે, તો આનો અર્થ થયો. અને હવે આપણે જોઈએ એના શબ્દો કે કર્ણે શું એટલે કે કાનોમાં, નવકર્ણિકા એટલે કે તાજું કરણ નું ફૂલ, ચલે શું એટલે કે ફરફરવું, અલકે શું એટલે કે વાળની લટોમાં, નીલે શું એટલે કે કાળા, અશોકમ એટલે કે અશોક વૃક્ષ નું ફૂલ, શિખા શું એટલે કે શિખાઓ પર, નવમલ્લિકાયા પુષ્પમ એટલે કે નવમલ્લિકા નું ફૂલ, કાંતિમ એટલે કે શોભા સુંદરતા, પ્રયાંતિ એટલે કે પ્રાપ્ત કરવું. હવે એ જ રીતે આપણે એનો અન્વય જોઈએ. જેવી રીતે બીજા શ્લોક નો અન્વય જોયો તો ત્રીજા શ્લોક નો અન્વય જોઈએ. શું અન્વય? અન્વય એટલે કે હજી એક વખત કહું કે જે કઈ શબ્દો છે એની સંધિ છૂટી પાડી અને વાક્ય રચના પ્રમાણે ગોઠવવામાં આવે એને કહેવાય અન્વય. તો શું છે તો આનો અન્વય શું થાય તો ક્યાંથી સ્ટાર્ટ થાય, જો શ્લોક નો અર્થ અહીંથી ચાલુ થાય. શું કીધું? પ્રમદા જનાનામ કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલેષુ અલકેષુ અશોકમ શિખાસુ નવમલ્લિકાયાહ પુષ્પમ કાંતિમ પ્રયાંતિ. જોઈએ આપણે અર્થ જોઈએ, શરૂઆત કરીએ ક્યાંથી સ્ટાર્ટ થાય તો પ્રમદા જનાનામ અને એક નંબર આપી દો. પ્રમદા જનાનામ, પ્રમદા જનાનામ એટલે કે શું તો આગળના શ્લોકમાં જ આવી ગયું. અહીંયા જો પ્રમદા જનાનામ એટલે કે મહિલાઓને, મહિલાઓના કર્ણેષુ, કર્ણેષુ એટલે કે કાનોમાં, મહિલાઓના કાનની અંદર શું તો કે યોગ્યમ, યોગ્યમ એટલે કે તાજુ, યોગ્યમ એટલે કે તાજુ નવકર્ણિકારમ, નવકર્ણિકારમ નવું, નવું નવ એટલે કે નવું અને કર્ણિકારમ એટલે કે કરેણનું ફૂલ. શું કીધું? યોગ્યમ એટલે કે તાજુ નવકર્ણિકારમ. આને આપી દે 2 નંબર, અહીંયા 3 નંબર અને 4 નંબર. શું કીધું? મહિલાઓના કાનની અંદર રહેલું તાજું કરેણનું ફૂલ. જો આ શૃંગાર રસમે કીધું ને, આ શૃંગાર રસની વાત આવી કે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એ કેવી શોભાયમાન હોય વસંત ઋતુની અંદર, કેવા શણગાર સજે તો કે મહિલાઓના કાનની અંદર, અહીંયા કાન ઉપર આમ રાખેલું હોય ને બરાબર છે, વેણે જેવું આપણે જેને અલગ અલગ નામ આપતા હોય, એ કાનની અંદર રહેલું તાજું યોગ્ય એટલે કે તાજું, નવ એટલે કે નવે નવું, કર્ણિકારમ એટલે કે કરેણનું ફૂલ, પછી ચલેસુ, ચલેસુ એટલે કે ફરફરતું, ચલેસુ એટલે કે ફરફરવું, પછી તો કે
નીલેશુ એટલે કે નીલેશ્વ એટલે કે નીલેશુ બરાબર છે નીલેશ્વ નીલેશુ એટલે કે કાળા ફરફરતા ચલેશુ એટલે કે ફરફરતા નીલેશ્વ એટલે કે કાળા કેશેશુ અલકેશુ બરાબર છે કેશેશુ અલકેશુ કેશેશુ અલકેશુ એટલે કે વાળની લટોમાં સ્ત્રીઓની જે વાળની લટો હોય ને ખુલ્લા વાળ હોય વાળની લટ કીધી અને અલકેશુ એટલે કે લટ એટલે કે ખુલ્લા વાળ હોય તો જ એની લટો ફરફરતી હોય એટલે કે ફરફરતી કાળી વાળની લટોમાં અશોકમ અશોકમ એટલે કે અશોક વૃક્ષ નું ફૂલ અશોક વૃક્ષ એટલે કયું તો આસો પાલવ અશોક વૃક્ષ એટલે કે આસો પાલવ નું ફૂલ આસો પાલવ નું ફૂલ અશોક એટલે કે આસો પાલવ નું ફૂલ પછી શું કીધું તો કે પ્રમદા પછી કીધું કે નવમલ્લિકાયા શિખાસુ અહીંયા શિખાસુ શિખાસુ એટલે કે શિખાનો ભાગ આજે આપણો આપણું જે મસ્તક છે એમાં અહીંથી કપાળ થી લઈ અને વચ્ચે સુધી પછી નીચે થી લઈ અને અહીંયા વચ્ચે સુધીનું જે સેન્ટર આવે એને કહેવાય શિખાનો ભાગ એને કહેવાય બ્રહ્મરંધ્ર એ શિખાના ભાગની અંદર શિખાસુ શું કીધું શિખાસુ નવમલ્લિકાયા એટલે કે નવમલ્લિકાનું પુષ્પમ એટલે કે પુષ્પ શિખાની અંદર નવમલ્લિકાનું પુષ્પ કાંતિમ પ્રયાંતિ આ છેલ્લું કાંતિમ પ્રયાંતિ એટલે કે કાંતિમ એટલે કે શોભા સુંદરતા પ્રયાંતિ એટલે કે પ્રાપ્ત કરાવે છે ફરીથી જોઈએ કે પ્રમદા જના નામ એટલે કે સ્ત્રીઓને કર્ણે શું એટલે કે બહુવચન છે બરાબર કે કાનોમાં યોગ્ય એટલે કે તાજુ નવકર્ણિકારમ એટલે કે કરેણ નું ફૂલ ચલેશુ એટલે કે ફરફરતા આને પાંચ નંબર આપી દે ફરફરતા નીલેશુ અહીં છ નંબર એટલે કે કાળા અલકેશુ આને સાત નંબર આપી દે બરાબર છે એટલે કે લટોમાં અશોકમ એટલે કે આને આઠ નંબર આપી દે અશોક એટલે કે આસોપાલવ નું ફૂલ આસોપાલવ કેટલું બધું ઊંચું હોય તો એનું ફૂલ પણ ઊંચે હોય આપણને ઘણી વખત દેખાય એવી તો એવી જ રીતે પછી શિખાશુ એટલે કે મધ્ય ભાગની અંદર અહીં નવ નંબર આપી દે શિખાઓના ભાગની અંદર આને આપી દે દસ નંબર નવમલ્લિકાનું પુષ્પ અને અગિયાર નંબર નવમલ્લિકાનું પુષ્પ કાંતિમ પ્રયાંતિ અને બાર નંબર નું કે સુંદરતા પ્રદાન કરે છે અથવા તો શોભા પ્રાપ્ત કરાવે છે ફરીથી એક વખત કે સ્ત્રીઓ જો આનું ભાષાંતર છું નોટ કરી લેજો કે સ્ત્રીઓના કાનની અંદર તાજું નવું કરેણનું ફૂલ અને ફરફરતા કાળા વાળની લટોમાં અશોક એટલે કે આસો પાલવનું ફૂલ અને શિખામાં વચ્ચે વચ્ચ મધ્ય નવપલ્લિકાનું ફૂલ શું આપે છે તો કે કાંતિમ પ્રયાંતિ કાંતિનો બીજો અર્થ થાય શોભા સુંદરતા પ્રદાન કરે છે સ્ત્રીઓનો શણગાર છે કે સ્ત્રીઓના જે કાનની અંદર સરસ મજાનું કરમાઈ ગયેલું નહીં તાજું કરેણનું ફૂલ બીજું તો કે ચલેશું એટલે કે ફરફરતું કાળા વાળોની લટોની અંદર અશોક પુષ્પ એટલે કે ભાઈ આસોપાલવનું ફૂલ અને વચ્ચેના ભાગની અંદર અહીંયા બરાબર છે અહીંયા શિખાશું વચ્ચેના ભાગની અંદર પુષ્પ નવમલ્લિકાનું ફૂલ કાંતિમ પ્રયાંતિ કે સરસ મજાની સુંદરતા પ્રાપ્ત કરાવે છે આવી રીતે સ્ત્રીઓએ શણગાર સહીજો હોય તો એ શણગાર એને સરસ મજાનો પ્રાપ્ત થાય છે તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે શ્લોક નંબર બે અને શ્લોક નંબર જોયા તો હોમવર્કની અંદર તમારે શ્લોક નંબર બે શ્લોક નંબર ત્રણ એ લખવાના એના શબ્દાર્થો લખવાના એનું ભાષાંતર પણ તમારે બધાને લખવાનું છે ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ